રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછીયાના આકડીયા ગામે સૌની યોજનાનું પાણી બંધ કરાવી દેતા રોષે ભરાયેલા ખેડૂતોએ તળાવ પર બેસી ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ પડતા ખેતીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ગામોને સિંચાઈના આપવામાં આવતા પાણી બંધ કરી દેવાતા વિછીયાના આકડીયા ખાતે ખેડૂતોએ તળાવના કિનારે જ ધરણાનો કાર્યક્રમ યોજી જો સરકાર પાણી નહીં આપે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શું નામ તમારું? ભરતભાઈ. આકડીયા. સૌની યોજનાનું આકડીયા ડેમની અંદર પાણી છોડવામાં આવ્યું સરકાર મારફતે. એ પાણી આવ્યું હોત, પૂરેપૂરું ડેમ ભરાણું હોત તો ખેડૂતને કેટલો લાભ થાય? કરોડો રૂપિયાનો. અને હાલ અત્યારે જે બંધ પાણી બંધ કરવામાં આવ્યું છે એનું પાછળનું કારણ શું છે? એનું કારણ એ છે કે હરતાન પર બેલડાને બધાને લાભ છે બરોબર, પણ એનું કારણ એવું છે કે સરપંચની જમીન ડૂબે છે એના લીધે પાણી બંધ કરવામાં આવ્યું છે. અમારે લગભગ 85% જ પાણી આવેલું છે. હોય 100% પાણી આવે તો બધાને મળે એવું છે, નકર 75% બાકી જ છે. અને કાયદાસર અમારી જમીન બુડે છે, છતાં એમ જાતું કર્યું છે કે ભાઈ બધાને લાભ મળતો હોય તો હરતાન પર વાળા બેલડા વાળા ને હક પર છે, દેરાળા છે, બધાને લાભ મળે. અમે એના લીધે છે ને આ બધું કરવાનું છે. અમારે પાણી મળતું નથી, અમારે જે ડેમ ભરવાનું છે એ ખાલી પડ્યું છે, પીવાનું નથી. અને 85% પાણી આવ્યું છે બરોબર, અડધું ભરાયું છે. એની જમીન બુડે છે એના લીધે છે ને આ બધું થાય છે. બાકી એને બધું મળી ગયું છે, એને બે જગ્યાએ પાણી મળી જાય. અહીંયા આકણે પાદરમાં જમીન છે, નાય પાણી મળી જાય, અહીંયા બીજે મળી જાય. અમારે શું મરવાનું બધાને? એની માહે 5 ઢોર જીવતા રહે એવું છે. જો પાણી ના મળે તો અમારે 5 ઢોર જીવતા રહે એવું છે, નકર બધું મરી જાય એવું છે. અને અમારે રહેવાય એવું છે અને પાણી નથી, હાવ ખાક થઈ ગયું, બધું ખરી ગયું છે, નેણ થાય એવું છે નહીં બરોબર. અને બાવળિયા સાહેબને વાર વાર ફોન કર્યા રાખે છે પાણી બંધ કરાવો, પાણી બંધ કરાવો, પણ પાણી વચમાં જઈને બંધ કરાવી દે છે. રંગ પર જાય ના જઈને સરપંચને ઉભો કરે કે પાણી વાલ્યો, અમારે ગામનું ડેમ ભરાઈ ગયું છે. હરવા જાય ના જઈને આખી રાત સૂવે નહીં. અમારે અમારે જે કલાકો આપેલી છે એ કલાકો ના કપાય જાય એટલે અમારે ત્યાં એમ થઈ જાય પાણી આકડીયાનું ડેમ ભરાઈ ગયું, પણ આકડીયાનું ડેમ હાવ ખાલી છે. પાણી જે બંધ કરવાની જે વાત છે, હા હા, એ કોના દ્વારા કરવામાં આવે છે? સરપંચ દ્વારા. અને જે ખરેખર જો ડેમની અંદર પાણી આપ્યું હોય, હા હા, તો તમને ખેડૂતને કેટલો ફાયદો થઈ શકે? કરોડો રૂપિયાનો. અત્યારે બધું નુકસાન જ છે. જો આગામી દિવસોની અંદર ખેડૂતને આ આકડીયા ડેમ ભરવામાં નહીં આવે, હા હા, તો ખેડૂત શું કરશે? તો ખેડૂત એવું કરશે કે ગમે એ ચૂંટણી આવશે, ચૂંટણીની અંદર કોઈને પેટી મૂકવા નહીં દે. અને સરપંચ જે બાર ગામના સરપંચને બોલાવીને સરપંચ આ પાણીનું બંધ કરાવરાવે છે કે ભાઈ દેવધરી વાળી લ્યો, આકડીયાને ડેમ ભરાઈ ગયું છે, કે 5 ગામમાં 3 ગામની અંદર એમને પેટી મૂકવા નહીં દેવી. આગળની ચૂંટણી આવશે, એ ચૂંટણીની અંદર પેટીઓ મૂકવા આવશે તો એમને કોઈ મૂકવા નહીં દેવી. અને મતદાન કોઈ કરશું નહીં. જો સરપંચનું રહેવું હોય ને ગમે સરકારને, તો અમને પબ્લિકને એમાં પબ્લિક કોઈ મૂકવા નહીં દેવી બરોબર. એ સરપંચને રહેવું હોય તો એ સરપંચનું જે કે એ કરે, તો અમારે કાંઈ કરવાનું થતું નથી. ગમે ત્યારે ચૂંટણી આવે તો અમારા ગામમાં કોઈ પૂછવા પણ ચૂંટણી બાબત ન આવે. 50 ગામમાં નડશું એમ.